સરકાર સમાજમાં લિંગભેદ ન કરવાના લઈને જાગૃતિ લાવવાના પ્રયાસ કરી રહી છે, પરંતુ ધનાઢ્ય પરિવાર અને શિક્ષિત સમાજમાં પણ એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં દીકરીના ભાર ગણવામાં આવી રહ્યું છે. આવી જ ઘટના ઘટી છે મુંબઈના ઘાટકોપરમાં. 4 મહિનાની બાળકીની માતાનું રહસ્યમય રીતે મોત થયું છે અને સાસુ સસરા પર લાગ્યું છે જાતીય સતામણીનો આરોપ. મુંબઈના ઘાટકોપરની દીપલાય સોસાયટીમાં જાણે કે એક દીવો બુજાઈ ગયો. દિવાળીના દિવસે પોતાના જ ઘરમાં પંખા પર લટકતી મળી આવેલી મહિલાનું સારવાર પછી અવસાન થઈ ગયું એટલે સોસાયટીમાં શોકનો માહોલ હતો. કારણ કે અંકિતા નામની આ મહિલાને 4 મહિનાની પુત્રી છે. મૃતક મહિલાના પરિવારના લોકોનો આરોપ છે કે દીકરીના જન્મ બાદ અંકિતાને તેના સાસરી પક્ષે શારીરિક અને માનસિક રીતે હેરાન કરી. એટલું જ નહીં, અંકિતાના પતિ, સસરા અને સાસુએ દીકરીના જન્મ બાદ 1 લાખ રૂપિયાની માગ પણ કરી એટલે અંકિતાના નામે 1 લાખ રૂપિયાની ફિક્સ ડિપોઝિટની રસીદ કઢાવી હતી. એને ઘડી ઘડી ટોણો ઘરે આપતા હતા કે ભાઈ તું પપ્પા પાસેથી કઈક લાવ, પૈસા નથી લાવતી, આ નથી લાવતી તેમ. એ પછી હમણાં 4 મહિના પછી મારી બેન જતી હતી તો એના માટે 50-50 હજારની 2 FD પણ બનાવેલી પપ્પાએ. અંકિતાનો પતિ મયંક 28 ઓક્ટોબરની સાંજે અંકિતાને તેના પિયરમાંથી સાસરીમાં લઈ ગયો હતો અને ત્યારબાદ દિવાળીના દિવસે જ અંકિતા પંખા પર લટકેલી હાલતમાં મળી, જે બાદ તેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ હતી. જો કે આખરે તેણે દમ તોડી દીધો. આત્મહત્યા છે જ નહીં, આ છોકરી આવું કરી શકે જ નહીં, કારણ કે 5 વર્ષની હતી ત્યારથી એણે સ્ટ્રગલ જ કર્યું છે. હાલમાં પોલીસે શારીરિક અને માનસિક સતામણીની ફરિયાદ તો નોંધી છે અને અંકિતાના સાસુ, સસરા અને પતિની ધરપકડ કરી છે. પોલીસ આસપાસમાં રહેતા લોકોના નિવેદન પણ લઈ રહી છે કે આખરે 30 ઓક્ટોબરે શું બન્યું હતું, કારણ કે અંકિતાએ આત્મહત્યા કરી છે કે તેની હત્યા કરાઈ છે તે હજુ સુધી સ્પષ્ટ નથી થઈ શક્યું. એક તરફ સરકાર બેટી બચાવો બેટી પઢાઓના નારા સાથે આગળ વધીને નારી સશક્તિકરણની વાત કરતા લૈંગિક ભેદભાવ ખતમ કરવાનો પ્રયાસ કરી રહી છે. એવામાં આવી અનેક ઘટનાઓના કારણે સમાજ તો શરમથી ઝૂકી જાય છે, પણ સરકારની યોજનાઓ પણ નિષ્ફળ થતી દેખાઈ રહી છે. હવે સમાજમાં ચાલતો આ લૈંગિક ભેદભાવ શું ક્યારેક ખતમ થશે કે નહીં એ તો આવનારો સમય જ બતાવશે. મુંબઈથી કેમેરા પર્સન નાગનાથ શિંદે સાથે તેજ મિટલાની ઇટીવી ન્યૂઝ.